રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મૃત્યુ થયા છે એવું સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ડીન મનીષ મહેતાએ જણાવ્યું છે. और तीन महीने में अगर देखा जाए तो कितने डेथ हुई है? तीन महीने में देखे तो अक्टूबर महीने में 87 डेथ हुई थी और नवंबर महीने में 71 हुई और दिसंबर में 111. રાજસ્થાનના કોટા સ્થિત હોસ્પિટલમાં બાળકોના મૃત્યુનો મામલો દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે અને આ મામલે ગેહલોત સરકારને ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના રાજકોટમાં બાળકોના મૃત્યુનો મામલો બહાર આવ્યો છે. લાકડી ગોતી ગોતીને પોસ્ટમોર્ટમની આગળ જઈને એક એક લાકડી ગોતીને તાપણા કરાવીને ત્યાં બહાર બિહાઈ રાખે. એ રીતે ન હોય, અંદર ભલે ઉનાળો હોય ને ગરમીનું વાતાવરણ હોય તો આપણે એને બહાર બેસવાનું કહેતો હોય કે ગરમીના વાતાવરણમાં બહાર બેસે. આવી માઇનસ ડિગ્રીની ઠંડીમાં લેડીઝ ને જેન્ટ્સ ને બહાર કેવી રીતે બેસે બગીચામાં? પોલીસ સાહેબ એક જ આદમી બહેરા હોવી જોઈએ, બીજું નહીં. તો જેન્ટ્સ તમે અહીંયા હોવાનું? અમે અમે અહીં જોઈએ, બહાર હોવાનું. એ લોકો જે કોઈ એક જ નહીં, ખાલી ઓલી આપી પરમિશન. હા, એક જ જાય, બીજું કોઈ જાય? તમે ક્યાં ગામથી આવો? રાજકોટ ગાયકવાડી જંકશન રેલવે સ્ટેશન પર. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેઓ કોઈ પણ જવાબ આપ્યા વગર ચાલી નીકળ્યા હતા. સરકારનો કહેવાનું એમ છે કે તમારો બચાવનો કામકાજ બધું અઘરો છે એટલે અમે બધી કાર્યક્રમ સેવા તમારે કરીએ છીએ. સાથે તમારા છોકરાઓના બધી ઓછો છોકરાઓને ડૉક્ટરનો ફોટા મોકલાવ્યા છે અને અમે જે સીડી સ્ક્રીમ ના તેને કહેલા સીડીને બધી બનાવેલી છે. તમારા છોકરાનો રિઝલ્ટ આવશે ત્યારે અમે તમને બોલાવીને કહી દઈશું. એટલે અમને નથી આગળ વધારતા કે નથી અહીં કેસલો અમને થઈ આપતા એ લોકો. તો અમદાવાદ જવાનું કહે છે કે અમદાવાદ જવાનું કહે છે કે અમે તમને કંઈ લખાણ આવતો તમારીથી રીકલો તમારી જોડે કરવો હતો. સ્થાનિક મીડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મૃત્યુ પામનારા પૈકી મોટા ભાગના નવજાત શિશુ હતા. ગુજરાત કોંગ્રેસ આ મામલે ભાજપ સરકાર પર આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાત સરકારની નિષ્ફળતા સામે આવી છે. તેમણે કહ્યું કે ગુજરાતના બે શહેરોમાં 219 જેટલા બાળકોના મૃત્યુનો આંકડો છે. આખા રાજ્યનો આંકડો જોઈશું તો કદાચ હજારોની સંખ્યામાં બહાર આવશે. ઓક્ટોબરમાં અમારા એડમિશન્સ 489 હતા, એમાંથી 93 બાળકોના મૃત્યુ થયા હતા, જે 19% જેટલો ફિગર બતાવે છે. નવેમ્બરમાં 466 એડમિશન હતા, એમાંથી 87 ડેથ થયા હતા, જે 18.66% રેટ બતાવે છે. અને ડિસેમ્બર એટલે કે ગયા મહિને 455 એડમિશનમાંથી 85 ડેથ થયા છે, જે 18.68% આંકડો બતાવે છે. એટલે આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો આપણો જે નિયોનેટલ ડેથ રેટ છે એ એટલો ચિંતાજનક રીતે વધેલ નથી. લગભગ છેલ્લા 3 મહિનામાં સ્ટેટિક છે. અને આ ડેથ રેટ પણ મેં આપને અગાઉ કહ્યું તેમ બહારથી અન્ય હોસ્પિટલોમાંથી જે ક્રિટિકલ અને સિરિયસ કન્ડિશનમાં મોકલવામાં આવતા નિયોનેટલ બાળકો છે એને સારવાર આપવામાં આપણને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને એને બચાવવા માટેમાં પણ આપણને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. એના લીધે આ રેટ વધી રહ્યો છે.